ખેડૂતોને લસણ ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયાએ અનોખી રીતે વિરોધ કર્યો છે, જેમાં 100 કિલો લસણ લાવો અને 1 લિટર ડીઝલ લઈ જાઓ જેવા બેનરો લારી પર લગાવીને વિરોધ દાખવ્યો હતો અને લસણ ડુંગળીનું મફતમાં વેચાણ કરી વિરોધ નોંધાવ્યો હતો. મફતના ભાવે ખેડૂતો લસણ અને ડુંગળી વેચી રહ્યા છે. ગઈકાલના માર્કેટિંગ યાર્ડોના ભાવ મુજબ ખેડૂતોએ 75 પૈસે કિલો લસણ ગોંડલ રાજકોટ હાપા માર્કેટિંગ યાર્ડની અંદર વેચ્યું છે. 1.5 થી 2 રૂપિયે કિલો ડુંગળી ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વેચવી પડે છે. જે બારદાનની અંદર ડુંગળી ભરીને લઈ આવે છે કે લસણ ભરીને લઈ આવે છે, બારદાનની કિંમત 25 રૂપિયા છે, અંદર માલ 20 રૂપિયાનો સમાય છે. ખેડૂતો સરકારની નીતિને કારણે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે. ખેડૂતોને પૈસાની તાકીદે જરૂર હોય, સરકારે તાત્કાલિક લસણ અને ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાંથી ખરીદવી જોઈએ અને ખેડૂતોને રાહત આપવી જોઈએ. એના સરકારની આંખ ખોલવા માટે આજે અમે ધોરાજીની બજારની અંદર મફત લસણ અને ડુંગળી વેચવા માટે નીકળ્યા છીએ.